નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આઠથી દસ માર્ચ રિવરફ્રન્ટ પર દેશ વિદેશી વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ રૂપિયા પચાસ થી સો એન્ટ્રી ફી રહેવાની શક્યતા દેશમાં સૌપ્રથમ પ્રથમ રામદર્શનની ગેરંટી ગુજરાત સરકાર પ્રથમ દસ હજાર યાત્રીની અયોધ્યા જવા પાંચ હજાર સબસીડી આપશે ડીજીવીસીએલ સોલાર ની કવાયત શહેરમાં ચાર લાખ ઘરો પર લાગશે સોલાર પેનલ ને ટાર્ગેટ એમએસ યુનિવર્સિટીના હંગામી અધ્યાપકોને ત્રીસ હજારની જગ્યાએ પાંત્રીસ હજાર મળશે યુનિવર્સિટીના છસોથી વધુ હંગામી અધ્યાપકોને પગાર વધારાનો લાભ મળશે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પરથી એક ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદ મેમો સ્પેશિયલ રદ રહેશે

ડિગ્રી વચ્ચે રહેતા કાતિલ હતી તાપમાન અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ પહોંચતા ત્રણેક કલાક જેટલો સમય વાતાવરણ હુંફાળું રહ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી એકત્રીસ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહેશે તેમજ આ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા ના બરાબર જોવા મળી રહી છે મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો વચ્ચે રહેતા કાતિલ ઠંડી અનુભવાઈ હતી દિવસનું તાપમાન આસપાસ પહોંચતા ત્રણેક કલાક જેટલો સમય વાતાવરણ હુંફાળું રહ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી આગામી એકત્રીસ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહેશે જોકે આ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા ના બરાબર છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર સિટી એક ડિવિઝનના વિસ્તારોમાં સોમવારથી બુધવાર દરમિયાન વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીને સોમવારે હલુરિયા ફીડર તારીખ ત્રીસને મંગળવારે પણ હલુરિયા ફીડર અને બુધવારે વેજીટેબલ ફીડર હેઠળના વિવિધ વિસ્તારોમાં સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીને સોમવારે બંદર રોડ સબસ્ટેશન હલોરિયા ફીડર હેઠળના આણંદનગર નવી એલઆઈજી વિમાનું દવાખાનું તેમજ બીજી તરફ ડોક્ટર સાહેબ આંબેડકર માર્ગ દીપક ચોકથી વિમાના દવાખાના સુધીના વિસ્તારમાં સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તારીખ ત્રીસ જાન્યુઆરીને મંગળવારે બંદર રોડ સબસ્ટેશનના હલુરિયા ફીડર હેઠળના શિશુ વિહાર સર્કલ ગેટ દીપક ચોકથી શિશુ વિહાર સર્કલ ગેટ પોલીસ ચોકી ડોક્ટર જોગદીયાની હોસ્પિટલમાં સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તારીખ એકત્રીસ જાન્યુઆરીની બુધવારે બંદર રૂપાવરી રોડ તેમજ રૂપાપરી ચોક ઘોરડ સ્મશાનવાળો ખાંચો તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના સાત વાગ્યા થી બપોરના એક વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે કપાસના ભાવના મુદ્દે ખેડૂતો તોબા પોકારી ગયા છે ઉત્પાદન સામે ખર્ચ પરવડતો નથી તેવી પરિસ્થિતિ વચ્ચે ડુંગળી ઉત્પાદકોને રડાવવાનું શરૂ કરેલ છે હાલ વીસ કિલો ડુંગળીનો ભાવ રૂપિયા એકસો થી બસો ઉપજતા ખેડૂતોને રાતા પાણી રોવાનો આ વખત આવ્યો છે પાલિતાણા પંથકમાં મુખ્ય વ્યવસાય ખેતી છે ઇઠ્યોતેર ગામો ધરાવતો આ મોટા તાલુકામાં સારા પ્રમાણમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરેલું હતું પાલિતાણા તાલુકામાં અંદાજે પાંચ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થાય છે પરંતુ હાલ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને પડ્યા પર પાટો માર્યાનો ઘાટ સર્જાયો છે ખેડૂતોને સારું વર્ષ અને અનુકૂળ વાતાવરણ હોય તો સારી માવજતથી એક વીઘાએ ત્રણસો મણ જેટલી ડુંગળીનું ઉત્પાદન મળે છે બિયારણ ઓઇલ વીજ પાવર મજૂરી ટ્રાન્સપોર્ટેશન વગેરેનો ખર્ચ એકમાં ડુંગળી લગભગ રૂપિયા ચારસો જેટલો થાય છે જ્યારે હાલમાં ડુંગળીનો ભાવ મણે રૂપિયા એકસો પચાસથી બસો મળે છે ખેડૂતો એક કોથળામાં જ ડુંગળી ભરી લાવે છે એક કોથળામાં પચાસ કિલો ડુંગળી ભરાય છે આ કોથળાની કિંમત બજારમાં પચાસ છે જેથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે કૃષિ પાકના ભાવ તળીએ બેસી જતા ખેડૂત વર્ગમાં દેકારો મચી જવા પામેલ છે અને ખેડૂતો કાળા તેમજ પાણીએ રોઈ રહ્યા છે ડુંગળીના ભાવ તળીએ બેસી જતા ખેડૂતોને બે પૈસાની કમાણીની વાતો બાજુ પર રહી પરંતુ માત્ર પુરુષાર્થ વધ્યો છે જેથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી જન્મી છે ગુજરાતમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હાલ ગુજરાતના અનેક શહેરો રીતસરના ઠુઠવાયા છે જો કે આગાહી એવી છે કે આ ઠંડી બહુ લાંબો સમય નહીં રહે બસ થોડા જ દિવસોમાં ગરમીનું આગમન થઈ જશે આગાહી કારમ બલાલ પટેલે કહ્યું કે હવે તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે છવ્વીસથી ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાળીમાં ઉપસ્થિત છે મંગળ બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે સમય ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેમજ સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોની શરૂઆત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કાર્યરત હંગામી અધ્યાપકોનો પગાર વધારો કરવામાં આવ્યો છે ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને હવે રૂપિયા ત્રીસ હજારની જગ્યાએ રૂપિયા પાંત્રીસ હજાર પગાર આપવામાં આવશે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા છસો કરતા વધારે હંગામી અધ્યાપકોને આ પગાર વધારાનો લાભ મળશે જેના પગલે હંગામી અધ્યાપકોમાં ખુશીની લહેર વ્યાપે છે એમએસ યુનિવર્સિટીના હંગામી અધ્યાપકોના પગારમાં પાંચ હજાર રૂપિયા વધી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે લાખ ઘરો પર સોનાલ તેમજ સોલાર પેનલ કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે વીજળી બચાવવાની સાથે સસ્ટેનેબલ ગ્રોથ તરફ લોકો વળી રહ્યા છે જેના કારણે લોકો દ્વારા સોલાર પેનલ મોટા પ્રમાણમાં ફિટ કરવામાં આવી રહી છે દેશના એક કરોડ ઘરો પર સોલાર પેનલ ફિટ કરવા વડાપ્રધાન મોદી દ્વારા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા દર્શન કરવા જવા માટે વ્યક્તિ દીઠ પાંચ હજાર રૂપિયા સબસીડી આપવા નિર્ણય કર્યો છે ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે કોઈપણ જાતિના દસ હજાર શ્રદ્ધાળુઓ તેનો લાભ લઈ શકશે પહેલી ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશનની શરૂઆત થશે બીજી વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરશે આઠ થી દસ માર્ચ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાશે આ ફૂડ ફેસ્ટિવલમાં દેશ વિદેશના અલગ અલગ પ્રકારના વ્યંજનો લોકોને પીરસવામાં આવશે સમગ્ર ફૂડ ફેસ્ટિવલમાં નોનવેજ પીરસવામાં નહીં આવે સંપૂર્ણ વેજીટેબલ વ્યંજનો લોકોને પીરસવામાં આવશે આ ફેસ્ટિવલમાં એન્ટ્રી ફી પચાસ અને સો ની વચ્ચે રાખવાનું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં માંડ ત્રણેક માસ જેટલો સમય બાકી છે ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં કચાશ રહે નહીં તે માટે સો ટકા જ્ઞાન સહાયકોની ભરતી થાય નહીં ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખવામાં આવે તેવી માંગણી શિક્ષકોમાં ઉઠવા પામે છે પ્રવાસી શિક્ષકોની જોગવાઈને ચાલુ રાખવાની માંગણી સાથે શિક્ષકોના સંગઠનોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ખાલી જગ્યાઓ ને અગિયાર માસમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બીજી વાત કરીએ તો ગુજરાતમાં આગામી બે સપ્તાહ ઠંડીનું જોર ઘટશે અને ગરમીનો અનુભવ થશે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે તદુપરાંત વરસાદ કે વાદળછાયા વાતાવરણની પણ કોઈ પણ આગાહી કરવામાં નથી આવી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે જેથી ઠંડીનું જોર ઘટે તેવી સંભાવના છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર